હેલો વિદ્યાર્થી મિત્રો, જેડબલ મેઇન 2023 ની અંદર પૂછાયેલા પ્રશ્નોનું આપણે સોલ્યુશન છે વિચારી રહ્યા છીએ. જેમાં એક ક્વેશ્ચન તમને આપેલો છે કે વિચ ઇઝ અ ગુડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. બરાબર છે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ એવું આપેલું છે. ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે શું કહેવા માંગે છે? ઓક્સિડેશન કરતા. બરાબર, ઓક્સિડેશન કરતા નીચે આપેલા પદાર્થો જે છે અથવા તો નીચે આપેલા જે આયનો છે એની અંદરથી ઓક્સિડાઇઝ એજન્ટ સારો કોણ, આવો પ્રશ્ન છે એ તમને પૂછ્યો છે. હવે આમ જોવા જઈએ ને તો ચાર પદાર્થો આપ્યા છે. કયું આપ્યું છે? સમેરિયમ, સેરિયમ, અગેન સેરિયમ પ્લસ ફોર અને ટર્બિયમ. તો એક વસ્તુ જોવા જઈએ તો એક તો ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આપેલા તત્વો જેટલા પણ છે, જે કે જે કોઈ પણ ચાર તત્વો તમને આપ્યા છે, બરાબર, આ ચારે ચાર તત્વો એટલે કયા પ્રકારના છે? તો કે ભાઈ લેન્થેનોઇડ્સ તત્વો છે, અને લેન્થેનોઇડ્સ તત્વો બધા છે એ મોટા ભાગે કઈ ઓક્સિડેશન અવસ્થા છે એ દર્શાવે, પ્લસ થ્રી. આ સિવાયની કોઈ ઓક્સિડેશન અવસ્થામાં હોય ને તો એ કઈ બાજુ ભાગે? પ્લસ થ્રી તરફ ભાગે. બહુ સીધી વાત છે, બરાબર. તો જો સમેરિયમ ની આપણે વાત કરીએ, એસએમ પ્લસ ટુ, તો એસએમ પ્લસ ટુ જે છે એ તો શું કરશે કે ભાઈ ઇલેક્ટ્રોન ગુમાવે અને પ્લસ ટુ માંથી નીચેમાં ફરે, પ્લસ થ્રી માં ફરે. બરાબર, સેરિયમ પ્લસ ટુ ની જો આપણે વાત કરતા હોઈએ તો સેરિયમ પ્લસ ટુ જે છે એની અંદર પણ સેમ ઘટના છે, એ થશે કે સેરિયમ પ્લસ ટુ છે એમાંથી શું થાય? પ્લસ થ્રી ઇલેક્ટ્રોન ગુમાવીને. બટ અગર સેરિયમ પ્લસ ફોર છે એ વિચારીએ તો એ શું કરશે? એક ઇલેક્ટ્રોન ને મેળવશે અને શેની અંદર રૂપાંતરિત પામશે? પ્લસ થ્રી. અને ટર્બિયમ પ્લસ ફોર માં બી સેમ ઘટના છે, એ થશે કે એક ઇલેક્ટ્રોન મેળવશે અને એશિયાની અંદર રૂપાંતરિત પામશે પ્લસ થ્રી ની અંદર. હવે આપણને પૂછ્યું છે હું કે ભાઈ કયો ઓક્સિડેશન કરતા બનશે, તો ઓક્સિડેશન કરતા સારો એવો કોને કહેવાય? તો ઓક્સિડેશન કરતા પદાર્થ હોય એ સામે વાળાનું શું કરતો હોય? ઓક્સિડેશન. પણ પોતાનું શું થતું હોય? રિડક્શન થવું જોઈએ ને. તો પોતાનું છે એ શું થશે? રિડક્શન થાય. હવે તમે વિચારો કે આ ચાર માંથી સરળતાથી રિડક્શન કોણ પામી શકે? તો કે ભાઈ આ બે જેવા છે, સેરિયમ પ્લસ ફોર અને ટીબી પ્લસ ફોર, કારણ કે એ બે ઇલેક્ટ્રોન મેળવી અને પ્લસ થ્રીમાં જવાનું વલણ બતાવે સરળતાથી, એટલે એ બંને સારા એવા શું થશે? ઓક્સિડેશન કરતા થશે. સામેના પદાર્થમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકશે, એની સામે જે પદાર્થ હશે એનું સરળતાથી ઓક્સિડેશન કરી શકશે. બરાબર, એટલે ત્રણ નંબર અને ચાર નંબર છે એ સાચા છે. તો એ દ્રષ્ટિએ આપણો ઓપ્શન બી છે એ હોવો જોઈએ. થેન્ક યુ.